नमस्कार मित्रों, मारी YouTube चैनल में फरी एक बार आपनो हृदयपूर्वक स्वागत छे। जे लोकोने B12 नी उणप होय, B12 नी उणपना लीधे घणा लोकोने B12 नी गोळीओ लेवानी जरूर पड़े छे, घणा लोकोने B12 ना इंजेक्शन लेवानी जरूर पड़े छे। तो B12 नी उणप होय तो एवा लोको माटे आयुर्वेदमां अष्टांग हृदय नामना ग्रंथमां भागवत ऋषिए अद्भुत वर्णन करी छे कि तमे जो आ औषधिनुं नियमित पान करो तो જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય તમારા શરીરમાં B12 ઘટતું નથી। અને B12ની સાથે સાથે આ વનસ્પતિ આ ઔષધિની અંદર એટલા બધા અદ્ભુત ગુણો રહેલા છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, અનેક પ્રકારના ખનિજ તત્વો જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, એવા અનેક ખનિજ તત્વોથી ભરપૂર આ વનસ્પતિ છે, આ ઔષધિ છે। અને અત્યારે હાલના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ સાબિત કર્યું છે કે આ ઔષધિનો રસ પીવાથી કેન્સર અને બ્લડ કેન્સર જેવા ભયંકર રોગોની અંદર પણ અદ્ભુત પરિણામ મળે છે। આ ઔષધિનું આપણે વર્ષમાં 3-4 વખત પાન કરીએ એટલા માટે આપણા ઋષિઓએ આ ઔષધિને ધર્મ સાથે જોડી દીધી છે। એટલે કે કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય આ ઔષધિને આપણે ઉપયોગમાં લઈએ છીએ। એ સિવાય કોઈ પણ જગ્યાએ મંદિરની પ્રતિષ્ઠા હોય એના આગલા દિવસે જો શોભાયાત્રા કાઢવામાં આવે તો શોભાયાત્રાની અંદર પણ આ ઔષધિને વિશેષ સ્થાન આપવામાં આવે છે। એ ઔષધિનું નામ છે ઘઉંના ઝવેરા। જી હા મિત્રો, આપણે જોઈએ તો લગ્નની અંદર પણ ઘઉંના ઝવેરા ચોરીની અંદર 4 ખૂણે મૂકવામાં આવે છે। આજકાલ તમે જુઓ તો પાર્ટી પ્લોટમાંથી જાન વિદા થાય કે તરત જ આપણે બધા ઘરે આવતા રહીએ છીએ, જે ઘઉંના ઝવેરા આપણે મંડપની અંદર 4 ખૂણે મૂક્યા હોય એ ઘઉંના ઝવેરાને આપણે કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, અથવા ગામડામાં જો જાન આવી હોય તો ગામડાના લોકોએ એ ઝવેરા છે એ ઉકેડામાં ફેંકી દે છે। પણ આ ઝવેરા ઉકેડામાં ફેંકવા માટે કે કચરાપેટીમાં ફેંકવા માટે આપ્યા ન હતા, અને અત્યારે તમે જુઓ એ જ ઘઉંના ઝવેરાનો રસ પીવા માટે લોકો લાઇનમાં, મોટા મોટા શહેરમાં લોકો સવારે વહેલા ઉઠી અને લાઇનમાં ઊભા રહે છે, 50 રૂપિયા કે 100 રૂપિયા આપી અને એક ગ્લાસ ઝવેરાનો રસ પીવા માટે લોકો લાઇનમાં ઊભા રહે છે। આપણે ઘઉંના ઝવેરાનો રસ પીતી વખતે થોડીક કાળજી રાખવાની છે, સાવધાની રાખવાની છે। કઈ કઈ? તો સૌથી પહેલાં તો આપણે ઘઉંના ઝવેરાનો રસ પીવો હોય તો માત્ર 1/2 કપ, એટલે કે જે આપણો ચા પીવાનો કપ હોય એ 1/2 કપ જ આપણે પીવાનો છે, અને 30 કે 40 દિવસ સુધી કન્ટિન્યુ પીવાનો છે। પછી તમારે જો આખી જિંદગી પીવો હોય તો 10 કે 15 દિવસ ગેપ પાડવાની, પછી ફરીથી શરૂઆત કરવાની, ફરીથી 1 મહિનો થાય અને 10 દિવસ ગેપ પાડવાની, પછી ચાલુ કરવાનું। તો આ રીતે તમે એનો કન્ટિન્યુ તમે જીવો ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકો છો। પણ હા મિત્રો, તમે જ્યારે શરૂઆત કરશો ઘઉંના ઝવેરાનો રસ પીવાને એટલે શરીરની અંદર હલચલ થાય છે, જેના કારણે ઘણા લોકોને વોમિટિંગ આવવું કે ઉબકા આવવા કે ઝાડા થઈ જવા, એટલે કે પેટ સાફ થઈ જવું, 2-3 વખત ટોયલેટ જવું પડે, ઝાડા થઈ જાય, આવું પણ શરૂઆતના 8 અઠવાડિયા કે 10 દિવસ સુધી થઈ શકે છે। કારણ કે ઝવેરાનો રસ પીવાની શરૂઆત કરીએ એટલે 1 કે 2 અઠવાડિયા, એટલે કે 15-1 દિવસ સુધી આપણું શરીર છે એ આખું આપણા શરીરની અંદર સફાઈ થવાની શરૂઆત થઈ જાય છે, એટલે શરીરની અંદરથી જે કંઈ કચરો હોય એ નીકળવાની શરૂઆત થઈ જાય છે। એટલે અમુક લોકોને ઝાડા પણ થઈ શકે છે, તો ચિંતા કરવાની જરૂર નથી। આપણે માત્ર 1/2 ગ્લાસ અને એ તાજો પીવાનો છે, બજારમાં જે મળે છે એની અંદર મસાલો નાખીને જો આપતા હોય તો એ પીવાનો નથી, રાત્રે કાઢી અને ફ્રીજમાં મૂકેલો જો 4 વાગે કે 5 વાગે આપતા હોય તો એ પણ પીવાનો નથી, કે કોઈ બોટલની અંદર પેક કરેલો હોય કાચની બોટલમાં અને એ તમને જો આપે તો એ પણ આપણે પીવાનો નથી। આયુર્વેદમાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ઘઉંના ઝવેરાનો તાજો રસ પીવાનો છે। તમે 3-4 દિવસ પીવો અને કોઈ તકલીફ લાગે અને તમારા શરીરને જો અનુકૂળ ના આવે તો 2-3 દિવસ પીધા પછી એને બંધ કરી દેવાનો 2-3 દિવસ, અને ફરીથી 2-3 દિવસ પીવાનો, વળી 2-3 દિવસ બંધ કરી દેવાનો, જો માફક ના આવે તો ધીમે ધીમે આ રીતે પણ તમે શરૂઆત કરી શકો છો। ઘરે જાતે જો તમે કુંડામાં વાવી અને જો ઝવેરાનો રસ પીવાનો રાખશો તો એનાથી અદ્ભુત ફાયદા થાય છે। બજારનો જો પેકિંગવાળો લાવીશું અને કદાચ એની અંદર કોઈ ભેળસેળ કે પ્રિઝર્વેટિવ ઉમેરા હશે તો એ કદાચ આપણા શરીરની ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે। તો આ રીતે તાજો ઘઉંના ઝવેરાનો જો રસ નિયમિત પીવાનું રાખીશું તો B12ની જિંદગીમાં જીવીએ ત્યાં સુધી ક્યારેય કમી આવતી નથી, આવું આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદની અંદર વર્ણન કરેલું છે। તો આપણે B12ની ઉણપ હોય તો એના ઇન્જેક્શન કે ગોળીઓ ગળવાની જરૂર નહીં પડે। પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી, કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।